નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું રિશા વેગડા. સમાચાર ની શરૂઆત કરીશું. હાલ મહત્વપૂર્ણ સમાચાર સમાવી રહ્યા છે. કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. નવો વાયરસ ઝડપથી ફેલાય છે તેવું વીકે પોલનું કહેવું છે. લોકોએ સાવધાન રહેવાની જરૂર છે તેવું વીકે પોલનું કહેવું છે. જોકે દરેક રાજ્યોએ ટેસ્ટિંગ વધારવું જોઈએ તેવી પણ હાલ સલાહ આપવામાં આવી છે. જીનોમ સિક્વન્સિંગ કરાવવું જોઈએ તેવું પણ વીકે પોલનું કહેવું છે. જોકે હોસ્પિટલોમાં મોક ડ્રીલ પણ થવી જોઈએ. ત્યારે કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં તેમણે કહ્યું છે કે નવો વાયરસ ઝડપથી ફેલાય છે. નિવેદન આપતા વીકે પોલે કહ્યું છે કે લોકોએ સાવધાન રહેવાની જરૂર છે અને દરેક રાજ્યોએ ટેસ્ટિંગ વધારવું જોઈએ, જીનોમ સિક્વન્સિંગ કરાવવું જોઈએ, તેમજ હોસ્પિટલોમાં મોક ડ્રીલ પણ થવી જોઈએ. કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખનું હાલ નિવેદન સામે આવી રહ્યું છે. લોકોને સાવધાની રાખવાની જરૂર છે. જોકે નવો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેવું વીકે પોલનું કહેવું છે. અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાયા છે. કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય બની રહ્યો છે. 7 પૈકી 5 કેસ વિદેશથી આવેલા દર્દીઓના છે. 3 પુરુષ અને 4 મહિલા કોવિડ પોઝિટિવ આવી છે. 2 કેસની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી પણ નથી મળી આવી. તમામ દર્દીઓ પશ્ચિમ અમદાવાદના રહેવાસી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાયા છે. 2 કેસની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે નથી આવી. તમામ દર્દીઓ અમદાવાદના પશ્ચિમના રહેવાસી છે. ગતરોજ ગાંધીનગરમાં 2 કેસ નોંધાયા હતા. દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 28 તારીખ સુધી રિપોર્ટ આવે તેવી હાલ શક્યતા છે. ગતરોજ ગાંધીનગરમાં 2 કેસ નોંધાયા હતા. દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. હાલ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 28 તારીખ સુધી રિપોર્ટ આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાયા છે. 7 પૈકી 5 કેસ વિદેશથી આવેલા દર્દીઓ છે. જ્યારે 2 કેસની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી પણ નથી મળી આવી. 3 પુરુષ અને 4 મહિલા હાલ કોવિડ પોઝિટિવ આવ્યા છે. તમામ દર્દીઓ પશ્ચિમ અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. ગતરોજ ગાંધીનગરમાં પણ 2 કેસ નોંધાયા હતા. જોકે 7 પૈકી 5 કેસ વિદેશથી આવેલા દર્દીઓ છે. અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે. સીએમના આગમન પહેલા આરોગ્ય કર્મીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અરવલ્લીમાં સીએમના આગમન પહેલા આરોગ્ય કર્મીઓએ વિરોધ કર્યો છે. જિલ્લાના 58 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 11 મહિનાના કરાર સામે 3 મહિનાનો કરાર કરાતા હવે વિરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત ખાતે એકઠા થઈ આ કર્મીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. ઉગ્ર વિરોધ સાથે કરાર 11 મહિના કરવાની માંગ કરવામાં આવી છે. યોગ્ય માંગણી નહીં સંતોષાય તો માસ્ક સીએલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. છેલ્લા 2-5 વર્ષથી જોકે આ કર્મચારીઓ નોકરી કરે છે. કર્મીઓની નોકરીથી દૂર કરવાનો કારસો રચાતો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત આગળ રામધૂન કરી અને કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. ત્યારે અરવલ્લીમાં સીએમના આગમન પહેલા આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જોકે જિલ્લા પંચાયત આગળ રામધૂન કરવામાં આવી હતી. રામધૂન કરી અને વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લાના 58 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 11 મહિનાના કરાર સામે 3 મહિનાનો કરાર કરાતા હવે વિરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત ખાતે એકઠા થયા હતા. જોકે રામધૂન કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો. ઉગ્ર વિરોધ સાથે કરાર 11 મહિના કરવાની માંગ પણ કરવામાં આવી છે. યોગ્ય માંગણી નહીં સંતોષાય તો માસ્ક સીએલની ચીમકી ઉચ્ચારવામાં આવ્યું છે. ત્યારે અરવલ્લીમાં સીએમના આગમન પહેલા આરોગ્ય કર્મીઓએ વિરોધ કર્યો છે. જિલ્લાના 58 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. 11 મહિનાના કરાર સામે 3 મહિનાનો કરાર કરાતા હવે વિરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત ખાતે એકઠા થઈ રામધૂન બોલાવી કર્મીઓએ વિરોધ કર્યો હતો. ઉગ્ર વિરોધ સાથે કરાર 11 મહિના કરવાની પણ માંગ કરવાની આવી છે. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડાભા, અમે છેલ્લા ઘણા 5 વર્ષથી કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની અંદર તમામ સીએચઓ કામ કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લા પંચાયતની અંદર ખરેખર સરકારનો નિયમ એવો હોય છે કે દર 11 મહિને સીએચઓનો કરાર રિન્યૂ કરવાનો હોય છે, પણ આ વખતે અમારા 54 જણા સીએચઓ મિત્રોનો 11 મહિનાની જગ્યાએ 3 મહિના કરાર રિન્યૂ કર્યો છે, જે અયોગ્ય વાત છે. અને આ વસ્તુ જો અમને 3 મહિના પછી એવા ઓર્ડરમાં એવું લખવામાં આવ્યું છે કે જો તમે 3 મહિના સારું કામગીરી ન આપો તો તમને અહીંયાથી છૂટા કરવામાં આવશે.
જો અત્યાર સુધીના અમે છેલ્લા અઠવાડિયાથી પીએમજય કાર્ડ સવારે 8 વાગે વહેલા ઉઠી ઉઠીને 100નો ટાર્ગેટ આપવામાં આવે છે, એ કામ અમે પણ પૂરા દિલથી ટાર્ગેટ પૂરો કરી અને 97,000 કાર્ડ અમે એક અઠવાડિયાની અંદર અરવલ્લી જિલ્લાના કાઢ્યા છે. તો છતાંય જો કર્મચારી ઉપર આ શોષણ કરવામાં આવે તો ચલાવી દેવામાં ના આવે. વધુમાં જો આ મુદ્દો અમારો 3 મહિનાની જગ્યાએ 11 મહિના કરાર રિન્યુ નહીં આજે કરવામાં આવે, કાલ સવારે અમે માસિયલ પર ઉતરશું અને જ્યાં સુધી 3 મહિનાની જગ્યાએ 11 મહિનાનો ઓર્ડર નહીં આવે ત્યાં સુધી અમે માસ સીએલ પર રહીશું. અને આવતીકાલે જ્યારે આપણા ભૂપેન્દ્રભાઈ લોકલાડીલા સીએમ અહીંયા આવી રહ્યા હોય ત્યારે જો આ પ્રશ્નનું આજે અમારું નિરાકરણ નહીં આવે તો અમે કાલે ભૂપેન્દ્રભાઈ સાહેબને આવેદન પત્ર આપી અને આનો વિરોધ નોંધાવશું. ગાંધીનગરમાં કોરોનાનો વધુ એક નવો કેસ નોંધાયો છે. સેક્ટર 3માં રહેતા 57 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યા છે. ઉત્તર ભારતનો પ્રવાસ કર્યો હોવાની હિસ્ટ્રી સામે આવી રહી છે. કોવિડ વેક્સિનના 3 ડોઝ પણ તેમણે લઈ લીધા છે. જોકે હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ગતરોજ 2 વૃદ્ધ મહિલા પણ કોરોના પોઝિટિવ આવી હતી. ગાંધીનગરમાં ગતરોજ 2 મહિલા જોકે કોરોના પોઝિટિવ આવી હતી, ત્યારે ગાંધીનગરમાં કોરોનાનો વધુ એક નવો કેસ નોંધાયો છે. હાલ હોમ આઇસોલેશનમાં તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ગતરોજ 2 વૃદ્ધ મહિલા પણ કોરોના પોઝિટિવ આવી હતી. સેક્ટર 3માં રહેતા 57 વર્ષીય પુરુષ હાલ કોરોના પોઝિટિવ આવ્યા છે, ત્યારે ગાંધીનગરમાં કોરોનાનો વધુ એક નવો કેસ નોંધાયો છે. જોકે ઉત્તર ભારતનો પ્રવાસ કર્યો હોવાની હિસ્ટ્રી સામે આવી છે. મહેસાણામાં પણ કોરોનાના 2 કેસ નોંધાયા છે. મહેસાણામાં કોરોનાના 2 કેસ નોંધાયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે. જોકે મહેસાણામાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. કેરળના પ્રવાસે ગયેલ દંપતી કોરોના પોઝિટિવ આવ્યા છે. 42 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય સ્ત્રીનો રિપોર્ટ હાલ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ દંપતી મહેસાણાના દેદિયાસણ ગામના હોવાનું સામે આવ્યું છે. હાલ દંપતીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મહેસાણામાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ દંપતી મહેસાણાના દેદિયાસણ ગામના છે. હાલ દંપતીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. સમાચારમાં આગળ વાત કરીશું કોરોનાના નવા કેસ મામલે હાલ મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના 7 એક્ટિવ કેસ સામે આવ્યા છે. આ તમામ 7 કેસ પાછલા 1 સપ્તાહના છે. 7 પૈકીના 5 વિદેશથી આવેલા છે, જ્યારે 2 કેસની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી. ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ સૂચના અને કાર્યવાહી કરવામાં આવેલી છે. આ ઉપરાંત જે કોઈ પોઝિટિવ પેશન્ટ કોવિડના આવશે, આઈધર એ પ્રાઇવેટ લેબોરેટરીમાંથી આવેલા હોય કે ગવર્મેન્ટ સેટઅપમાંથી હોય, આ તમામ પોઝિટિવ વ્યક્તિઓનું જીનોમ સિક્વન્સિંગ થાય તે પ્રકારની પણ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા હાલમાં કરવામાં આવેલી છે. અમદાવાદ શહેર ખાતે હાલમાં 7 એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે અને આ પૈકી જે 5 કેસીસ આવેલા છે તેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ફોરેનની છે, તે પ્રકારનું રિપોર્ટિંગ અત્યારે થયેલું છે. ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક મળી હતી, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ વર્ષની 10મી વાયબ્રન્ટ સમિટ અંગે અને રાજ્યમાં નોંધાયેલા કોરોના કેસ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમજ બનાસકાંઠામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી બહેનોને જે કામ આપવામાં આવ્યું છે તે અંગે પણ માહિતી આપી. અને અત્યાર સુધીમાં એટલે 1/2023 થી અત્યાર સુધીમાં કુલ 21,33,299 કરોડના રોકાણ માટેના આપણને MOUs પ્રાપ્ત થયા છે, ઈરાદાઓ આપણને પ્રાપ્ત થયા છે. આ વખતે ખાસ ખાસિયત આપણે પ્રત્યેક જિલ્લા સુધી પહોંચ્યા છીએ તથા આ 90% જેટલી સફળતાઓ આપણે જેની સાથે MOU કરીએ એ સફળતાથી આપણી ધરતી ઉપર ઉતરે, એનો ઉદ્યોગ ચાલુ થાય એના માટે ખાસ MOU પ્લસની નીતિ આપણે લાવ્યા છીએ. આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી. ખૂબ સાવધાની રાખીશું, પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી. આજે પણ આદરણીય મનસુખભાઈ સાહેબે જે વીસી લીધી, ખાલી સાવધાની વર્તવાની જ વાત છે. આજુબાજુમાં ક્યાંય કોરોના થયો હોય તો એની જે કન્સર્નમાં આવતા એના નજીકના વ્યક્તિઓએ સાવધાની રાખવી જોઈએ, એટલો જ વિષય છે. એટલેથી આપણે અટકતા નથી, પરંતુ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આ 50 બહેનો સિવાયની બાકીની બહેનો પણ વાડિયા મુકામે છે, તો એમની સાથે ચર્ચા, એની સાથેનો સંવાદ અને એના હાથમાં કામ આપવા માટેનું જિલ્લા વહીવટીતંત્ર અને સાથે તાલુકાનું વહીવટીતંત્ર ખૂબ સજાગ રીતે ઝડપથી
એનજીઓ છે એમની સાથે રહી અને સાથે સરકારી તોર પણ અને સરકારી રીતે પણ જે મદદ થઈ શકે આખા ગામને આ અનૈતિક પ્રવૃત્તિમાંથી બહાર આવે એના માટેનો પ્રયત્ન કલેક્ટર અને ત્યાં આગળ ટીડીઓ આ બંને કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક મળી હતી જેમાં કોરોનાના કેસ બાબતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ વેરિયન્ટથી વાયબ્રન્ટને કોઈ અસર થશે નહીં અને વાયબ્રન્ટ સમિટમાં વિદેશી લોકો માટે વિશેષ વ્યવસ્થા કરાશે. તેમજ કહ્યું કે નવા વેરિયન્ટમાં સાવધાની જરૂરી છે અને નવો વેરિયન્ટ માઇલ્ડ છે. તે રાજ્યમાં હાલ કોરોનાના 13 કેસ નોંધાયા છે. અમદાવાદમાં પોલોરાઇઝ બિલ્ડિંગના ભોયરામાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદમાં પોલોરાઇઝ બિલ્ડિંગના ભોયરામાં આગ લાગી છે. સ્ટેડિયમ પાસે આવેલ બિલ્ડિંગમાં અચાનક જ આગ લાગી હોવાની ઘટના બનવા પામી છે. બિલ્ડિંગના ભોયરામાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. સમગ્ર ઘટના જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ભોયરામાં લાગેલ આગને પગલે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. ધુમાડો કંટ્રોલમાં લેવા બ્લોગર પણ ચાલુ કરવામાં આવ્યું. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ત્યારે અમદાવાદમાં પોલોરાઇઝ બિલ્ડિંગના ભોયરામાં આગ લાગી છે. આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની ઈજા કે જાનહાનિના સમાચાર હાલ સામે આવી રહ્યા નથી. સ્ટેડિયમ પાસે આવેલ બિલ્ડિંગમાં જોકે આગની ઘટના બની હતી. બિલ્ડિંગના ભોયરામાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. અચાનક જ આગ ભભૂકી ઉઠતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ભોયરામાં લાગેલ આગને પગલે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. ધુમાડો કંટ્રોલમાં લેવા બ્લોગર પણ ચાલુ કરવામાં આવ્યું હતું. જોકે ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનામાં કોઈ પણ પ્રકારની ઈજા કે જાનહાનિના સમાચાર હાલ સામે આવ્યા નથી. રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલક આવક થવા પામી છે. રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલક આવક થવા પામી છે. વરસાદી વિઘ્ન વચ્ચે પણ મરચાનું મબલક ઉત્પાદન થયું છે. ખેડૂતોને 2,500 થી 3,300 સુધી હરાજીમાં ભાવ મળ્યો છે. અંદાજે 25,000 ભારી મરચાની યાર્ડમાં આવક થઈ છે. ગત વર્ષ કરતા ઓછો ભાવ મળતા ખેડૂતોમાં જોકે રોષ પણ વ્યાપ્યો છે. મરચાની ખરીદી માટે અન્ય રાજ્યોના વેપારીઓ પણ પહોંચ્યા છે. અંદાજે 25,000 ભારી મરચાની યાર્ડમાં આવક થવા પામી છે. ગત વર્ષ કરતા ઓછો ભાવ મળતા ખેડૂતોમાં રોષ પણ વ્યાપ્યો છે. મરચાની ખરીદી માટે અન્ય રાજ્યોના વેપારીઓ પણ પહોંચ્યા છે. રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્રથી વેપારીઓ રાજકોટ પહોંચ્યા છે. તે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલક આવક થવા પામી છે. રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્રથી પણ વેપારીઓ રાજકોટ ખાતે પહોંચ્યા છે. વરસાદી વિઘ્ન વચ્ચે પણ મરચાનું મબલક ઉત્પાદન થયું છે. ખેડૂતોને 2,500 થી 3,300 સુધી હરાજીમાં ભાવ મળ્યો છે. અંદાજે 25,000 ભારી મરચાની યાર્ડમાં આવક થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ શું કહેશો આજે મરચાની જે આવક થઈ છે? ગઈકાલે જયારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક ખુલ્લી કરવામાં આવી હતી ત્યારે 25,000 ભારી મરચા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવ્યા હતા. આ વર્ષની વધુમાં વધુ આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી હતી. એની સામે ભાવની દ્રષ્ટિએ જો વાત કરીએ તો શરૂઆતમાં જે 3,000 થી લઈ અને 4,000 સુધીના ભાવ મળતા હતા એની સામે અત્યારે 2,500 થી લઈ અને 3,200-3,300 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળે છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવ ઓછા છે. કારણ કે આ વખતે મરચાનું વાવેતર પણ વધારે છે અને ઉત્પાદન પણ આમ જોઈએ તો વધારે છે, પણ કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોની મરચીમાં બગાડ જોવા મળતા ઉત્પાદન ખેડૂતોને ઓછું આવ્યું છે. તો ગત વર્ષ કરતા આ વખતે ભાવ અડધા મળી રહ્યા છે એવું ખેડૂતોની લાગણી આમાં થોડીક દુભાઈ એવું જોતા લાગી રહ્યું છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવે છે, પરંતુ આજે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકના વેપારીઓ પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચા પોતાના રાજ્યોમાં મોકલે છે અને પોતાના રાજ્યોમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચા વપરાય છે. એની સામે અત્યારે ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે. તો આવા બધા વેપારીઓ મળી અને સાથ સહકાર આપે અને બધા રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચા બીજા રાજ્યોમાં મોકલે તો ખેડૂતોને 2 પૈસા વધારે મળે. શું નામ આપ? અતુલભાઈ કંબાણી, ડિરેક્ટર. સિંગતેલમાં ભેળસેળની આશંકાએ ફૂડ વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સિંગતેલમાં ભેળસેળની આશંકાએ ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. રાજકોટ શહેર સહિત જિલ્લાભરમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. રાજકોટમાં આવેલ ખાદ્યતેલની 3 પેઢીમાંથી નમૂના લેવામાં આવ્યા છે. જિલ્લાની નાની મોટી 16 ઓઇલ મિલમાંથી પણ નમૂના લેવામાં આવ્યા છે. શહેર અને જિલ્લામાંથી ફૂડ વિભાગે કુલ 24 જેટલા નમૂના લીધા છે.
તે જિલ્લાની નાની મોટી 16 ઓઇલ મિલમાંથી નમૂના લીધા છે. શહેર અને જિલ્લામાંથી ફૂડ વિભાગે કુલ 24 નમૂના લીધા છે. પરા બજાર જૂના યાર્ડમાં આવેલ પેઢીઓમાંથી જોકે સેમ્પલ લેવામાં આવ્યા છે. રવિ સિંગતેલ, શ્રી સોનલ બ્રાન્ડ સિંગતેલના નમૂના લેવામાં આવ્યા છે. બોમ્બે સુપર સિંગતેલ બ્રાન્ડના સિંગતેલના પણ નમૂના લેવામાં આવ્યા છે. તે રાજકોટ શહેર સહિત જિલ્લાભરમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. સિંગતેલમાં ભેળસેળની આશંકાએ ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. બોમ્બે સુપર સિંગતેલ બ્રાન્ડના સિંગતેલના નમૂના લેવાયા છે. રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા રાજકોટ શહેરના વિવિધ પ્રકારના જે સિંગતેલના, ખાસ કરીને સિંગતેલનું વેચાણ કરતા રિટેલર અથવા પેકેજર્સ છે એમને ત્યાંથી કુલ 4 દિવસમાં 18 જેટલા નમૂના છે એ લેવામાં આવ્યા છે. આ નમૂના છે એ રાજ્ય સરકારના ફૂડ ઔષધ નિયમન વિભાગ દ્વારા છે એ સૂચના અન્વયે છે લેવામાં આવ્યા છે. દર વર્ષે શિયાળાની જે આ ઋતુ છે ત્યારે સિંગતેલની આવક પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે અને રાજકોટ શહેરની આજુબાજુના વિસ્તારોમાંથી જે તેલની ઘાણી અથવા એના વિક્રેતાઓ અથવા ઉત્પાદકો છે ત્યાંથી મોટાભાગના જે તેલના ડબ્બાઓ છે એ શુદ્ધ સિંગતેલના બેનર હેઠળ છે રાજકોટ શહેરમાં છે આવતા હોય છે અને એનું વેચાણ છે કરવામાં આવતું હોય છે. એના અનુસંધાને ખાસ કરીને અત્યારે લોકો 12 માસનું જે તેલ છે ભરતા હોય છે તો એ અન્વયે છે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આ સેમ્પલ છે. કુલ 18 સેમ્પલ છે, અલગ અલગ પ્રકારની બ્રાન્ડના છે લેવામાં આવ્યા છે. સિંગતેલના ભરતા નામે છે કપાસિયા અથવા પામ ઓઇલ છે એ બજારમાં છે વેચાણ કરવામાં આવતો હોય છે. સિંગતેલની ઊંચી કિંમતો અને કારણે પામ ઓઇલ અને કપાસિયા ઓઇલ છે એમાં કલર અને એસેન્સ છે એડ કરીને સિંગતેલના ભરતા નામે વેચાણ કરવામાં આવતું છે. એનું બોટાદ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 13 દુકાનોને સીલ મારવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. બોટાદ નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. પાલિકા દ્વારા 13 દુકાનોને સીલ મારવામાં આવ્યા છે. દુકાનો લાયસન્સ ન હોવાને કારણે સીલ માર્યા હોવાનું સામે આવી રહ્યું છે. ભાવનગર સર્કલની દુકાનોને હાલ સીલ મારવામાં આવ્યું છે. જોકે મહાજનની વાડી વિસ્તારની દુકાનોને સીલ કરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. ત્યારે બોટાદ નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી પાલિકા દ્વારા 13 દુકાનોને સીલ મરાયા છે. જોકે મહાજનની વાડી વિસ્તારની દુકાનો પણ સીલ કરવામાં આવી છે. જોકે આ સમયે પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. બોટાદ નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી 13 દુકાનોને સીલ માર્યા છે. દુકાનો લાયસન્સ ન હોવાને કારણે સીલ મારવામાં આવ્યા છે. વલસાડમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. વલસાડમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હોવાનું હાલ સામે આવી રહ્યું છે. રેતી ખનન કરતા રેત માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વલસાડમાં રેતી ખનન કરતા રેત માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. મગોદ ડુંગરીમાં રેતી ખનન કરતા વાહનો ઝડપાયા છે. એક જેસીબી મશીન અને 2 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા છે. 20 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે. રેતી ખનન કરતા રેત માફિયા વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવી છે. મગોદ ડુંગરીમાં રેતી ખનન કરતા વાહનો ઝડપાયા છે. એક જેસીબી મશીન અને 2 ટ્રેક્ટર જોકે હાલ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે રેતી ખનન કરતા રેત માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવ્યું છે. 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. રેતી ખનન કરતા રેત માફિયા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જોકે મગોદ ડુંગરીમાં રેતી ખનન કરતા વાહનો ઝડપાયા હતા, સાથે 20 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. સમાચારમાં આગળ વાત કરીશું. વડોદરામાં ઓનલાઈન ગેમની લહેરમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ઘરે ફાંસુ ખાધો હતો. ત્યારે ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. તેમણે સુસાઇડ નોટમાં ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરાયાનો ઉલ્લેખ પણ કર્યો હતો. સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં માતાએ તેના બે બાળકોને ઝેરી દવા આપી પોતે પણ ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ હતી. ત્રણેયની ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ ત્રણેયની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પોતે પુઠાના કારખાનામાં કામ કરી પોતાનું અને તેમના બે બાળકોનું ભરણ પોષણ કરે છે. જોકે હાલ આપઘાતના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જેથી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
बिहार की है। क्या हुआ था? पता नहीं हमको, उसको कुछ नहीं पता है, खाली जहर खाई है बस। उसके घर में कौन कौन है? उसके घर में कोई नहीं है। अपने बच्चों को भी जहर खिलाया है? उसने भी खा लिया है? हाँ। अभी कहाँ पे आए हैं? हॉस्पिटल में। क्या डॉक्टर ने क्या बताया? अभी हमको कुछ नहीं बताया है। उसके बच्चों के साथ कौन कौन है? खाली वही है, हम लोग है। ગઈ કાલે અમારા પાસે એક કેસ આવેલો છે કે જે મધર છે એના બે બાળકોને પોઈઝન આપેલું છે અને પોતે પણ પોઈઝન કન્ઝ્યુમ કરે છે. આ બે બાળકો છે, એક 2 વર્ષની બાળકી છે અને એક 7 વર્ષનો બાળક છે, જે અમારી ત્યાં PICU પીડિયાટ્રિક વોર્ડમાં એડમિટેડ છે. હાલ એમની કન્ડિશન સ્ટેબલ છે, મધરની કન્ડિશન પણ સ્ટેબલ છે. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા જિલ્લા જેલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અચાનક જ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ જિલ્લા જેલ ખાતે પહોંચ્યા હતા. જામનગર એસપી પ્રેમસુખ ડેલુ અને DYSP સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જેલ વિઝિટ દરમિયાન તમામ કેદીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી, તેમજ મહિલા વિભાગ, વિષય વિભાગ, દવાખાના તેમજ વાડીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આજે જામનગર જિલ્લા જેલની પણ અમે મુલાકાત લેવામાં આવેલી છે. તમામ જે કેદીઓની વ્યવસ્થાઓ, કેદીઓ સાથે આજે તમામ પ્રકારના કેદીઓને ચેક કરવામાં આવેલો છે, તેમજ જિલ્લા જેલને જે મુશ્કેલી પડતી હોય એ સમસ્યાઓ પણ ઉકેલ લાવવા માટે પણ આજે અમે મિટિંગ રાખી હતી. એ તમામ પ્રકારની મિટિંગ આજે પૂર્ણ કરવામાં આવેલી છે અને જિલ્લા જેલ પણ ખૂબ સારી રીતે કાર્યરત છે. અમારી ટીમો દ્વારા વીકલી તમામ જે આરોપીઓ છે એને ચેક કરતા હોય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા ગ્રામજનોએ હાલાકી પડી રહી છે. રસ્તા ઉપર ખાડા અને ઉભરાતી ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં મિશ્ર થતા લોકો આવું ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. ત્યારે અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ અહીં તંત્ર કોઈ પણ જાતની કામગીરી કરતું નથી. રોડ રીસર્ફેસિંગ માટે 2 વાર ટેન્ડરિંગ કરેલું પણ કોઈ એજન્સીએ ભાવપત્રકો ભરેલા નથી. ત્રીજો પ્રયત્ન કરવાના છે. અને જે ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સિંગ થાય છે તેમાં ગટર લાઈન ઘણા જ વર્ષો જૂની હોવાથી નવી કરવાની થાય અને જે જગ્યાએ પ્રોબ્લેમ આવે છે કમ્પ્લેન એનું અમે સોલ્યુશન રોજ બરોજ કરીએ છીએ. CO સાહેબનું એવું કહેવું છે, નગર પંચાયતમાં ફંડનો અભાવ છે, નગર પંચાયત પાસે ટ્રેક્ટર નથી, નગર પંચાયત પાસે JCB નથી અને નગર પંચાયત પાસે ગટરમાંથી પાણી બહાર કાઢવા માટે અન્ય જાતના મશીનો નથી. ડાકોરની પ્રજા અત્યારે હાલમાં ત્રાહિમામ થઈ ગઈ છે. ઘણી જગ્યાએ 6 ઇંચથી વધારે રોડ ઉપર ખાડા પડી ગયા છે અને ઘણી જગ્યાએ ઢાંકણા ડ્રેનેજ ઉપર છે જ નહીં. સુરતમાં 39.64 લાખની છેતરપિંડીના કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામાં આવી હતી. સુરતમાં અનિલ ભોજ બચત યોજનાની 2 ઓફિસ ચલાવતા હતા. યોજનામાં 500 થી 1000 રૂપિયા ભરી સભ્ય બનાવવામાં આવતા હતા. 6 થી 40 હપ્તાઓમાં સરખી રકમનો હપ્તો ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હપ્તો પૂર્ણ થયા બાદ બચત કરેલી રકમ પરત આપી દેવામાં આવશે એવું કહ્યું હતું, પરંતુ 31 લોકો સાથે છેતરપિંડી કરી 39 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અનિલ ભોજ અને તેના ભાઈની ધરપકડ કરી હતી. 2013માં તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની હપ્તો દ્વારા ઉઘરાણી કરવામાં આવેલ. એ જે પૈસાઓમાં એકઠા થયેલા સમયાંતરે પાછા પડે, પણ 2017માં આ જે કાનજીભાઈ કોચ છે એક્સપાયર થઈ જતા તેના બંને પુત્ર અરવિંદભાઈ અને અનિલભાઈએ લોકો પાસેથી બચતના યોજનાના પૈસાના કલેક્શનનું ચાલુ રાખેલું. ત્યારબાદ 2019 બાદ આ જે પાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અને અનિલભાઈએ હાથ ઉજા કરી દીધેલા, જેથી અરજદારોને અસંતોષ થતા સૌપ્રથમ કતારગામ પ્રદર્શનમાં પ્રાથમિક અરજી આપેલી. સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવી ન્યૂઝ. નમસ્કાર.